यश गाथा छे महर्षि गुरुकुलनी, सौने हमारा प्रणाम। मात पिताना सपना अमे होशे करशु साका। चलो मित्रों, विषय नामना मूलतत्व એટલે કે નામો, ભાગ 2, ચેપ્ટર નંબર 4, નાણાકીય પત્રકનું વિશ્લેષણ। આ ચેપ્ટરમાંથી બોર્ડમાં 5 માર્કનું પૂછાય, એટલે ગુણભારેનો 5 છે। સવાલ 1 સવાલ પૂછાય, બી વિભાગની અંદર જે 17 નંબર ઉપર આવે। એક 4 માર્કનો દાખલો પૂછાય જે 28 નંબર ઉપર આવે, જેની અંદર આપણે બે રીત શીખવાની છે, એક તુલનાત્મક પત્રક અને બીજું સમાન માપનું પત્રક। આ બે રીત શીખો એટલે તમને 28 નંબરનો 4 માર્કનો દાખલો આવડે। આની પહેલા જ્યારે મેં એક ચેપ્ટર ચલાવ્યું હતું એની અંદર મેં તમને 27 નંબરનો દાખલો શીખવાડ્યો હતો। 27 નંબર ઉપર પાઘડી ચેપ્ટરનો દાખલો આવે, એમાં મેં 4 રીત શીખવાડી હતી। એક સાદી સરેરાશ નફાની પદ્ધતિ, બીજી ભારે સરેરાશ નફાની પદ્ધતિ, ત્રીજી અધિક નફાની પદ્ધતિ અને ચોથી મૂડીકરણ નફાની પદ્ધતિ। એટલે મેં તમારો 27 નંબર પૂરો કર્યો જે ડી વિભાગમાં આવે, જે 4 માર્કનો આવે। આજે હું તમને 28 નંબર શીખવાડ જે 4 માર્કમાં આવે, એટલે 4 ને 4 8 માર્ક તમારો ડી વિભાગનો અહીં પૂર્ણ થશે। તો નાણાકીય પત્રકનું વિશ્લેષણ ભાગ 2 ની અંદર છે, એનો પહેલો સવાલ છે નાણાકીય વિશ્લેષણ એટલે શું। આ સવાલ એકવાર બોર્ડમાં અત્યાર સુધી જે પરીક્ષા લેવાની એની અંદર પૂછાઈ ગયો હોય। નાણાકીય વિશ્લેષણ એટલે શું, તો કે નાણાકીય પત્રકમાં આપેલી માહિતી કે પરિણામનું અર્થઘટન કરો, જે તમને માહિતી આપે એ માહિતીનું, જે તમને માહિતી આપવામાં આવે એ માહિતીનું તમારે પરિણામનું અર્થઘટન કરવા, અર્થ એને શું કહેવાય નાણાકીય વિશ્લેષણ। નાણાકીય પત્રકમાં આપેલ માહિતી કે પરિણામનું અર્થઘટન કરવાની પ્રક્રિયાને નાણાકીય વિશ્લેષણ કહેવામાં આવે છે। ચલો પહેલો સવાલ કમ્પ્લીટ થયો, પછી એના 3 પ્રકાર કે નાણાકીય વિશ્લેષણના પ્રકાર કેટલા પરીક્ષામાં સવાલ પૂછાય, તો 3 પ્રકાર। એક પક્ષકારના આધારે, બીજો આડા અને ઊભા સ્વરૂપે, અને ત્રીજો સમયના આધારે। આમ 3 પ્રકાર એના। પહેલો પ્રકાર છે પક્ષકારના આધારે, તો પક્ષકારના આધારે બે પક્ષકાર, બાહ્ય પક્ષકાર આંતરિક પક્ષકાર, બે પક્ષકાર બાહ્ય પક્ષકાર અને આંતરિક પક્ષકાર। આડા અને ઊભા સ્વરૂપે, તો એના બે પ્રકાર, આડું વિશ્લેષણ ઊભું વિશ્લેષણ। એકવાર બોર્ડની અંદર 17 નંબર ઉપર આડા વિશ્લેષણની અથવામાં ઊભું વિશ્લેષણ સવાલ પૂછાતો હતો। સાંભળો શું કહું, એકવાર બોર્ડની પરીક્ષાની અંદર એકવાર આડું વિશ્લેષણ 17 નંબર ઉપર એની અથવામાં ઊભું વિશ્લેષણ પૂછાતો હતો, બરોબર। લગભગ મારા ખ્યાલ મુજબ 19ના વર્ષની અંદર આ સવાલ 2 17 નંબર ઉપર અથવામાં આવ્યો હતો। ત્રીજું સમયના આધારે, તો સમયના આધારે પણ કેટલા પ્રકાર પડે છે, બે પ્રકાર પડે છે, એક લાંબા ગાળાનું વિશ્લેષણ અને બીજું ટૂંકા ગાળાનું વિશ્લેષણ, એક લાંબા ગાળાનું વિશ્લેષણ અને બીજું ટૂંકા ગાળાનું વિશ્લેષણ। ચલો યાદ રહી ગયા પ્રકાર, કેટલા પ્રકાર આપણી પાસે 3। પહેલો પ્રકાર કયો આવે, પક્ષકારના આધારે, બીજો પ્રકાર કયો આવે, આડું અને ઊભું વિશ્લેષણ, ત્રીજો પ્રકાર કયો આવે, સમયના આધારે વિશ્લેષણ। ચલો એની અંદર પૂછીએ તો પક્ષકારના આધારે કેટલા પ્રકાર પડે છે, તો કે 2 પડે છે, પહેલો પ્રકાર બાહ્ય પ્રકાર અને બાહ્ય વિશ્લેષણ અને આંતરિક વિશ્લેષણ, બીજામાં કઈ નહીં જાવે આડું વિશ્લેષણ ઊભું વિશ્લેષણ, બંનેની વ્યાખ્યા આપણે શીખીશું, અને ત્રીજું આવે લાંબા ગાળાનું વિશ્લેષણ અને ટૂંકા ગાળાનું વિશ્લેષણ। ચલો કમ્પ્લીટ પ્રકાર, ચલો જે બોર્ડમાં પૂછાઈ ગયેલો સવાલ છે એનું આપણે ચર્ચા કરી લઈએ થોડી। તો પહેલું આડું વિશ્લેષણ એટલે શું, તો શબ્દ યાદ રાખજો, જુદા જુદા વર્ષના નાણાકીય પત્રકોની તુલના કરવામાં આવે, યાદ રાખો જુદા જુદા વર્ષ એટલે 19નું વર્ષ અને 20નું વર્ષ, આ બેયના પત્રકો ભેગા કરવામાં આવે અને પછી એની તુલના કરવામાં આવે તો એને શું કહેવાય, આડું વિશ્લેષણ કહેવાય। યાદ રાખજો જુદા જુદા વર્ષના, શબ્દ યાદ રાખજો જુદા જુદા વર્ષના નાણાકીય પત્રકોની તુલના કરવામાં આવે એને કયું પત્રક કહેવાય, આડું વિશ્લેષણ। માર્ચ 2019 માં સવાલ પૂછાયો હતો એની વર્ગમાં આ સવાલ પૂછાયો હતો, ઊભું વિશ્લેષણ એટલે શું, તો કે ઊભું વિશ્લેષણમાં બંનેમાં ફેર શું હોય, આમાં જુદા જુદા વર્ષ હતું, આની અંદર એક જ વર્ષના વર્ષ એક જ
માર્ચ 2019 તો તેનું લેવાનું જુદા જુદા એકમના એટલે કે જુદા જુદા જે એકમ આપ્યા હોય એકમના નાણાકીય પત્રકોની તુલનાત્મક સરખામણી કરવામાં આવે એટલે એક જ વર્ષ હોય પણ એક એકમ અને બીજું એકમ બે એકમની શું કરવામાં આવે તુલનાત્મક સરખામણી કરવામાં આવે તો એને પ્રયોગ વિશ્લેષણ કહેવામાં આવે ઉભો વિશ્લેષણ યાદ રાખજો આની અંદર એક જ વર્ષ જુદા જુદા વર્ષ આની અંદર શું એક જ વર્ષના જુદા જુદા એકમોની નાણાકીય પત્રકોની તુલના કરવામાં આવે એને ઉભો વિશ્લેષણ કહેવાય અને જુદા જુદા વર્ષના નાણાકીય પત્રકોની તુલના કરવામાં આવે એને શું કહેવાય આડું વિશ્લેષણ કહેવાય ચલો 1 2 અને 3 સવાલ મે તમારા કમ્પ્લીટ કર્યા ત્રણે સવાલ તમે એકવાર શાંતિથી જોઈ શકશો ચલો આપણે ત્રણ સવાલ શીખી ગયા ચોથો સવાલ તુલનાત્મક પત્રક તુલનાત્મક પત્રક અને સમાન માપના પત્રકમાં આપણે દાખલો શીખવાનો છે તુલનાત્મક પત્રક અને સમાન માપના પત્રકમાં દાખલો ડી વિભાગમાં 28 નંબર ઉપર આવે તુલનાત્મક પત્રકનો અર્થ શું થાય જુદા જુદા સમયના નાણાકીય પત્રકો દ્વારા કંપનીની નફાકારકતા અને આર્થિક સ્થિતિના ફેરફારનું વર્ણન રજૂ કરતી પદ્ધતિને તુલનાત્મક પત્રક કહેવાય જુદા જુદા સમયના એટલે બંનેનો સમય કેવો જુદો જુદો હોય એક વર્ષ અને બીજો વર્ષ આપણે શીખ્યા હતા ને એ રીતના હવે બે વર્ષથી હિસાબી આંકડામાં થયેલા ફેરફાર દર્શાવે બે વર્ષ હોવા જરૂરી છે એક વર્ષ હોય તો તમે તુલનાત્મક પત્રક શોધી શકતા નથી એના માટે તમને કેટલા વર્ષની માહિતી આપવામાં આવશે બે વર્ષની માહિતી તમને આપવામાં આવશે પાછલા વર્ષની તુલનામાં ખર્ચ અને આવકના ફેરફાર જાણી શકાય એટલે પાછલા વર્ષમાં કેટલો ખર્ચ થયો હતો આટલા વર્ષમાં કેટલો ખર્ચ થયો એ બંનેની તમે તુલના કરી શકો એવી જ રીતના મિલકત અને દેવાના ફેરફાર જાણી શકાય આટલા વર્ષે મિલકતનું પ્રમાણ કેટલું હતું અને આ વર્ષે મિલકતનું પ્રમાણમાં કેટલો ફેરફાર થયો છે એ પણ તમે જાણી શકો તુલના આની તુલના આડા સ્વરૂપે કરવામાં આવે એટલે આપણે કે જે પત્રક બનાવીશું ને તુલનાત્મક પત્રક એ પત્રક કેવું હશે આડા સ્વરૂપનું હશે એટલે એને આડું વિશ્લેષણ પણ કહેવામાં આવે છે બોર્ડમાં એક માર્કમાં સવાલ પૂછાય છે કે તુલનાત્મક પત્રકને કયા સ્વરૂપે ઓળખવામાં આવે તો તમારે લોકોએ લખવાનું કે તુલનાત્મક પત્રકને આડા સ્વરૂપે ઓળખવામાં આવે છે કમ્પ્લીટ પહેલું તુલનાત્મક પત્રક એવી જ રીતના બીજી મેથડ છે સમાન માપનું પત્રક અત્યાર સુધી જેટલી બોર્ડમાં પરીક્ષા લેવાની એની અંદર મોટા ભાગે તુલનાત્મક પત્રકનો જ દાખલો પૂછાય પણ ગઈસા હમણાં જે પરીક્ષા છે 20ની એની અંદર સમાન માપના પત્રકનો દાખલો મૂકી દીધો હતો એટલે કહેવાનો મતલબ તમારે બંને રીત તૈયાર કરવાની બંનેમાંથી એક દાખલો 28 નંબર ઉપર આવે છે સમાન માપના પત્રકો ધંધાની કુલ મિલકત અને કુલ વેચાણના પ્રમાણમાં જુદી જુદી હિસાબી માહિતીમાં ફેરફારનું વર્ણન જાણવા માટે સમાન માપના પત્રકનો ઉપયોગ થાય સમાન માપના પત્રકમાં બે જ વસ્તુ ધ્યાનમાં રાખવાની તમારે એક કુલ મિલકત અને એક કુલ વેચાણ આ બે વસ્તુને ધ્યાનમાં રાખો એટલે તમે તેના ફેરફારનું વર્ણન જાણવામાં ઉપયોગી છે એક માર્કમાં સવાલ પૂછાય કયા પત્રકને 100% પત્રક તરીકે ઓળખવામાં આવે છે તો સમાન માપના પત્રકને 100% પત્રક તરીકે ઓળખવામાં આવે છે બે કંપનીઓની પરિસ્થિતિની સરખામણી કરવા માટે આ પત્રક ઉપયોગી છે આ પત્રક ક્યારે ઉપયોગી છે બે કંપનીની સરખામણી કરવા માટે આ સમાન માપના પત્રકનો ઉપયોગ થાય છે ચલો અહીં તમારી મેં થિયરી થોડી કમ્પ્લીટ કરી હવે હું તમને દાખલાની મેથડ શીખવાડું બરોબર ચલો તુલનાત્મક પત્રકનો એક દાખલો આપણે શીખીશું સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો હોય શંકર કંપની લિમિટેડના ચોપડીખામાં પહેલે ફર્મો બનાવવાનો હોય ફર્મો ફિક્સ છે એની અંદર તમારે ખાલી રકમ મૂકવાની ફર્માની અંદર તમે રકમ મૂકો એટલે તમને ઓટોમેટિકલી આવે છ ખાનનો દાખલો 1 2 3 4 5 અને 6 જો મેં નંબર પણ આપ્યો બરાબર 1 2 3 4 5 અને 6 કમ્પ્લીટ પહેલા ખાનામાં વિગત આવે બીજા ખાનામાં નોંધ નંબર આવે ત્રીજા ખાનામાં તારીખ આવે તારીખ બે વર્ષ આપ્યા હોય એમાં પહેલું વર્ષ પહેલાં લખવાનું તારીખ 31/3/16 બીજું વર્ષ પછી લખવાનું તારીખ 31/3/17 ચોપડીમાં રકમ ઉલટી આપશે પહેલાં 17ની આપશે અને પછી 16ની આપશે એટલે તમે લખવામાં થોડું ધ્યાન રાખજો પછી ખાનમાં આવે વધારો ઘટાડો તો વધારો ઘટાડો તમને કયો નંબર ઉપર 5 નંબર આવશે પણ 5 નંબર તમને કઈ રીતના મળશે ચોથામાંથી ત્રીજું બાદ કરવાનું એટલે તમને કયો નંબર મળે 5 નંબર મળે અને પછી વધારો ઘટાડો ટકામાં દર્શાવવાનું એટલે જે 5 નંબર આવે ને એને ગુણ્યા 100 કરવાના અને ભાગ
ભાગ્ય કયું ખાનું કરવાનું? ત્રીજું ખાનું કરવાનું. એટલે તમને કયું ખાનું મળશે? છઠ્ઠું ખાનું મળશે. હવે હું તમને ફરમાની બીજી વિગત જણાવી દઉં. પહેલા હંમેશા વેચાણની ઉપજ આવે, પછી એની આવક આવે, એની જે થોડી જગ્યા છોડવાની કે કદાચ કોઈ આવક આવતી હોય તો આપણને લગતા ફાવે, પછી બધાનો ટોટલ કુલ આવક કહેવાય. એટલે કુલ આવકમાં ટોટલ આવે. પછી ચાર નંબર ઉપર ખર્ચા આવશે. જેટલા પણ દાખલા ખર્ચા થયા હોય એ બધા તમારે ખર્ચની નીચે લખવાના, અને પછી એનું ટોટલ આવશે કુલ ખર્ચા. પછી કુલ આવકમાંથી કુલ ખર્ચા બાદ કરો તો તમને કયો નફો મળશે? આવક વેરા પહેલા. પછી દાખલામાં તમને આવક વેરાનો દર આપેલો હશે તો એ જેટલા ટકા આપે એટલા ટકા કરવાનું, અને પછી છેલ્લે જવાબ આવશે આવક વેરા પછીનો નફો. જો મેં રકમ ઉતારી દીધી હે, ચલો પહેલી રકમ કઈ હતી? વેચાણની ઉપજ. તો મેં 16 ની રકમ લખી નાખી, 17 ની લખી નાખી. પછી રકમમાં અન્ય આવક આપેલી, જો અન્ય આવક મેં 16 ની લખી નાખી, 17 ની લખી નાખી, એટલે બે વસ્તુ પૂરું થઈ ગયું. હવે ખર્ચામાં લખું તો ખર્ચામાં પહેલા વેચેલ માલની પડતર આપી દે, તો વેચેલ માલની પડતર મેં લખી દીધી 16 અને 17 ની. પછી ખરીદી આપી, ખરીદી એ ખર્ચો જ કહેવાય જાતો, તો ખરીદીની અંદર પૈસા જાય છે એટલે ખરીદી પણ મેં 16-17 ની લખી નાખી. સ્ટોકમાં ફેરફાર એ પણ મેં 16-17 નો લખી નાખ્યો. કર્મચારી લાભના ખર્ચા આપેલા હે એ પણ મેં 16-17 નો લખી નાખ્યો. નાણાકીય ખર્ચા ખર્ચા પણ મેં 16-17 ના લખી નાખ્યા, અને માંડી વાળીનો ઘસારો ઘસારો પણ મેં 16-17 નો લખી નાખ્યો. આવક એવું ચોખ્ખું અંદર દાખલો લખ્યો છે, ઉપજ લખી છે અથવા મળેલો શબ્દ લખ્યો છે. આ ત્રણ શબ્દ આવે તો ઉપર લખવાનું, આ ત્રણ શબ્દ ના આવે બધા શેમાં આવ્યું? ખર્ચામાં આવ્યો. કમ્પ્લીટ. તો ચલો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. તો પહેલું, ચલો પહેલું મેં રકમ લખી નાખી. હવે પાંચમું ખાન મેળવવા માટે શું કરવું? ચોથું ખાન માઇનસ ત્રીજું ખાન. 60,75,000 માંથી 45,00,000 બાદ કરો તો કેટલા આવે? 15,75,000. ચલો 15,75,000. કમ્પ્લીટ. પછી 7,00,000 માંથી 10,00,000 માઇનસ કરો તો કેટલા આવે? કેટલા આવે? 3,00,000. પણ કેવી રકમ આવે? માઇનસ આવે. 7,00,000 માંથી 10,00,000 જાય તો રકમ કેવી આવે? માઇનસ. માઇનસ આપણે માઇનસ ન કરતા કૌંસમાં લખીએ. જો કૌંસમાં લખેલી છે ને. કમ્પ્લીટ. ચલો આગળ. હવે આ બેનું ટોટલ કેટલું આવશે જોઈ લઈએ. ચલો 55,00,000. આપણને એનું ટોટલ કેટલું આવ્યું? 55,00,000. આપણને એનું ટોટલ કેટલું આવ્યું? 67,75,000. તો એને પણ એ જ કરવાનું. 67,75,000 માંથી 55,00,000 બાદ કરો. 12,75,000. ચલો પહેલો ભાગ તમારો પૂરો થઈ ગયો. હવે નીચે આવી જઈએ. 36,00,000 માંથી 30,00,000 જાય તો 6,00,000. ₹2,70,000 માંથી 2,00,000 જાય તો 90,000 માંથી 70,000 જાય તો 5,60,000 માંથી 4,00,000 જાય તો 1,60,000. 1,35,000 માંથી 90,000 જાય તો 20,000. 1,05,000 માંથી 70,000 બાદ કરો તો 35,000. ચલો કમ્પ્લીટ. આટલા સુધી મળી ગયું. હવે બીજું કામ શું કરીએ? આ બધાનો ટોટલ કુલ ખર્ચા કેટલા તમારી પાસે જોવા દો. 37,30,000. ચલો 37,60,000 બાદ કરી તો કેટલા આવે? 9,30,000. કમ્પ્લીટ. ચલો હવે આપણે આવક વેરા પહેલાનો નફો શોધીએ. ચલો 30 ટકા. હવે 16,70,000 ના 30 ટકા કરો તો કેટલા આવે? 5,70,000.
1,92,000 આવે
અને 640000 માંથી 192000 બાદ કરો એટલે 448000 આવે. એવી જ રીતના આ કારખાના મે ટોટલ અને બાદબાકી કરી નાખી. હવે તમારે પાંચમું ખાનું શોધવાનું હોય તો પાંચમું ખાનું શોધવું હોય તો તમારે શું કરવાનું, તો ધ્યાન રાખો 25,35,000 માંથી 19,35,50,000 બાદ કરો તો કેટલા આવે, 5,85,000. 1,85,000 બાદ કરો તો કેટલા આવે, 95,000. 28,30,000 માંથી 21,40,000 બાદ કરો તો કેટલા આવે, 6,80,000. 11,40,000 માંથી 9,50,000 બાદ કરો તો કેટલા આવે, 1,90,000. 90,000 માંથી 1,50,000 બાદ કરો તો કેટલા આવે, 60,000. કૌંસમાં જો કૌંસમાં માઈનસ આવ્યા, 90 માં 90 કેલ્સિયમમાં લખો પછી એમાં માઈનસ 50 કરો તો જવાબ કેવો આવશે, માઈનસ. તો માઈનસ ને આપણે કેવી રીતના લખીએ, કૌંસમાં લખીએ. એવી રીતના 60,000 માંથી 60,000 જાય તો શું આવે, દેશ. 4,25,000 માંથી 3,40,000 બાદ કરો તો કેટલો જવાબ આવે, 85,000. 17,15,000 માંથી 17,15,000 માંથી 15,00,000 બાદ કરો તો જવાબ કેટલો આવે, 2,15,000. એવી રીતના 11,05,000 માંથી તમે 6,40,000 બાદ કરો તો કેટલા આવે, 4,65,000. 3,31,500 માંથી તમે 1,92,000 બાદ કરો તો કેટલા આવે, 1,39,500. 7,73,500 માંથી તમે 4,48,000 બાદ કરો તો કેટલા આવે, 3,25,500. ચલો તમને ઓટોમેટિકલી પાંચમું ખાનું મળી ગયું. હવે પાંચમું ખાનું કોઈપણ બી દાખલો પૂછાય તો તમને આવડે કે ના આવડે, શું કરવાનું, હંમેશા ચોથામાંથી ત્રીજું શું કરવાનું, બાદ કરવાનું. તારીખમાં ખાસ ધ્યાન રાખવાનું, ચોપડીમાં પહેલા 17 આપે છે અને પછી 16 આપે છે. આપણે પહેલા ખાનામાં 16 લખવાની અને પછી 17 લખવાની, રકમ લખવામાં મિસ્ટેક ના થઈ જાય એટલા માટે. કમ્પ્લીટ. ચલો હવે ટકા સૂત્ર શીખવાનું. 5,85,000 ગુણ્યા 100 ભાગ્યા 19,50,000 કરો તો કેટલા ટકા આવે, 30%. 55,000 ગુણ્યા 100 ભાગ્યા 1,90,000 6,80,000 ગુણ્યા 100 ભાગ્યા 21,40,000 31.78. 1,90,000 ગુણ્યા 100 ભાગ્યા 9,50,000 60,000 ગુણ્યા 100 ભાગ્યા 1,50,000 40 માઇનસ 85,000 ગુણ્યા 100 ભાગ્યા 3,40,000 25 2,15,000 ગુણ્યા 100 ભાગ્યા 15,00,000 14.33. એવી રીતના 4,65,000 ગુણ્યા 100 ભાગ્યા 6,40,000 72.66. ચલો હવે બધાના કેટલા આવશે, 72.66. તો આના પણ કેટલા આવશે, 72.66. તો આના પણ કેટલા આવશે, 72.66. કમ્પ્લીટ. દાખલો એકદમ ઈઝી. બોર્ડમાં અત્યાર સુધી તુલનાત્મક પત્રક પૂછાણું હે 2020 માં સમાન માપનું પત્રક પૂછાણું હતું એટલે રકમ વાંચવાની અને પછી ખાના બનાવવાના. સૌથી સવાયા અમે સૌથી શાનદાર મહર્ષિ ગુરુકુલનો આ સવાયો.